तो रखड़ती रंजाड नो रस्तो जे छे ते आजे राज्य सरकार नी बैठक नी अंदर लेवामां आव्यो छे। सौथी महत्वना ने मोटा समाचार जे ढोरवाड छे तेनी अंदर पशुपालको पोताना ढोर ने विना मूल्ये राखी शकशे। ढोरवाड मां पशुओने तमाम सुविधा पूरी पड़ाशे, ट्रांसपोर्ट शेड, खोराक सहित नी सुविधा अपाशे। 8 महानगरपालिका ने 56 नगरपालिका माटे आ निर्णय करवामां आव्यो छे। सौथी वधारे महत्वनी जे वात छे ते ए छे के तमाम जग्याए जे ढोरनो त्रास हतो मोटा शहेरोनी अंदर તે પૂર્ણ થઈ જશે। મારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતાઓ પણ જોડાઈ ચૂક્યા છે। મયુર અમારી સાથે જોડાયા છે ગાંધીનગરથી, દીપિકા જોડાયા છે અમદાવાદથી, તેઓ પાસે જઈને સીધી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું। મયુર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, જે રીતે હાલમાં સરકારનો નિર્ણય છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ એક રેલીની અંદર ભોગ બન્યા હતા રખડતા ઢોરને કારણે, કેટલો મહત્વનો આ નિર્ણય મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે? મયુર, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે આજે કેબિનેટની અંદર આ મહત્વનો જે નિર્ણય છે તે કરેલો છે ને, તે અંતર્ગત 8 મહાનગરપાલિકાઓ અને 56 નગરપાલિકાઓમાં જે રખડતા જે ઢોર છે તેમને માટે જે છે તે ઢોરવાડ ખોલવામાં આવશે અને તે માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર વિનામૂલ્યે કરશે। ખાસ કરીને આ જે 8 મહાનગર પાલિકાઓ છે અને 56 મહાનગર જે છે તેની અંદર ખાસ કરી અને જે રખડતા ઢોર છે તે છોડી દેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક જે પશુપાલકો છે તેમના પશુઓ જે છે તે જગ્યાના અભાવે રસ્તા ઉપર છોડી દેતા હોય છે ને, તેના કારણે અનેક અકસ્માતના જે બનાવો છે તે બનતા હોય છે અને તે જ કારણોસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અધિકારીઓને સૂચના આપેલી છે। 10 કરોડનું માતબર રકમ પણ ફાળવવામાં આવેલી છે ને, તે માટેનું જે બજેટની જોગવાઈ છે તે કરી દેવામાં આવેલી છે। હવે પછી આ જે 8 મહાનગર પાલિકા અને 56 નગરપાલિકાઓ છે તેની અંદર આ જે રખડતા ઢોર હશે તે રાજ્ય સરકારના ખર્ચે જે ઢોરવાડ છે તેની અંદર લઈ જવામાં આવશે, ત્યાં તેમને રાખવામાં આવશે અને તેમની તમામ વ્યવસ્થા જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। જે આ પશુઓ લોકો મૂકવા માગતા હશે તો તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર એ ભોગવવાની છે, એટલે કે ઓવરઓલ આ જે તમામ શહેરી વિસ્તારો છે તેની અંદર રખડતા ઢોરના ત્રાસથી લોકોને મુક્તિ આપવા અને જે પશુપાલકો છે તેમને પણ તકલીફ ન થાય તે પ્રકારનો રસ્તો એ સરકાર દ્વારા નીકાળવામાં આવેલો છે અને આગામી દિવસોની અંદર આ જે નિર્ણય છે તેને લાગુ કરવામાં આવશે। જી મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, દીપિકા પણ અમદાવાદથી જોડાયા છે, વડોદરાથી અંકિત પણ જોડાયેલા છે, તે તમામ સંવાદદાતા પાસે દઈશું। તે પહેલા આપને સંભળાવીએ કે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ શું કહ્યું છે। કોઈને પણ તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા પ્રજાને ન પડે, ઢોરના માલિકને ન પડે અને ઢોરને ન પડે એ પ્રકારનું સમન્વય સાધવાની સૂચના એ આપી છે। કારણ કે કેટલાક ઢોરવાળાની જગ્યાની મર્યાદા હોય છે, ઘણા બધા ઢોરો છે તો એની પણ માની મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે વધારાને કંઈ જરૂર પડે તો સરકારી જમીન ઉપર નવો ઢોરવાડો નગરપાલિકા મહાનગરપાલિકા પણ બનાવશે। તો જે વાત કરવામાં આવી છે સૌથી વધારે મહત્વની વાત છે કે કેટલાય લોકો આમાં શિકાર થઈ ચૂક્યા છે। દીપિકા, આપની પાસે આવવા માંગીશ, અમદાવાદમાં ટૂંક સમય પહેલા જ એરપોર્ટ પાસે એક વ્યક્તિ રખડતી રંજાડની અડફેટે આવે છે, મૃત્યુ થાય છે, એકમાત્ર વ્યક્તિ કમાવનાર હતો ફેમિલીમાંથી પરિવારમાંથી તે ગુમાવો પડ્યો છે, હવે આજે નવો નિર્ણય છે, કેટલો મહત્વનો થઈ જાય છે મહાનગરો માટે? સહયોગી મયુરે જે પ્રકારે કહ્યું કે રસ્તા પર પશુપાલકો છે મૂકી દે છે ઢોરને અને તેને કારણે જે પ્રકારે તમામ લોકોને મુસીબતનો સામનો કરવો પડે છે, આવું જ એક ઉદાહરણ લઈને હું અત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઊભી છું। સેટેલાઇટ વિસ્તાર એટલે એવો વિસ્તાર કે બહારનો વ્યક્તિ અમદાવાદ કેવું છે અને અમદાવાદનો પોશ વિસ્તાર કેવો છે તે જ્યારે ગૂગલ સર્ચ કરે ત્યારે સેટેલાઇટ વિસ્તાર સૌથી પહેલો આવતો હોય છે। આ જ સેટેલાઇટ વિસ્તારમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છો, ગાડીની પાછળ ખાસ કરીને ઢોર બરોબર રસ્તા પર બેઠેલા છે અને ત્યાંથી એકદમ સાંકડી ગલી, આ કોટ્યાટી મેરિયોટથી વસ્ત્રાપુર જવાનો જે ગલીવાળો રોડ છે એ રોડ ઉપર હું અત્યારે છું અને મોટા ભાગે જ્યારે ટ્રાફિક હોય કે કોઈ પણ વ્યક્તિને અહીંથી પસાર થવું હોય અને અહીંથી પસાર થતાં લોકોએ આ રસ્તોનો ઉપયોગ કરવો જ પડે એમ છે। એક બાજુ આપ જોઈ શકો છો કે તમામ બિલ્ડરે મોટી મોટી બિલ્ડિંગ બનાવી છે, આ ઇમારત બનાવી છે, પરંતુ રસ્તા પર આ પ્રકારે ઢોર છે તેને કારણે અનેક લોકો છે તે મુસીબતનો સામનો કરી રહ્યા છે। રિક્ષા ચાલક આવીને ઊભા રહી ગયા છે, એમની સાથે પણ વાત કરીશું। કાકા, આ ઢોરને કારણે કેટલી મુસીબત થઈ આમાં આવવા જવામાં? બહુ મુસીબત થાય છે,
ખાડા કેટલા બધા છે, બધી જગ્યાએ ખાડા ખાડા છે. ઢોરને કારણે આ બધી ગાયો બધી બેઠી રસ્તામાં, બધી ગાયો બેઠી હોય છે. આ ચારા સભા ગાયો હોય છે, અહીંયા ગાયો હોય છે, બધી કોઈ ખરું આ લોકો ના, કોઈ કેનાર નથી બેન, કેનાર નહીં ને, રસ્તા પર ઢોર અને તેની સાથે ખાડા અને ભૂવા તો ગિફ્ટમાં જ છે સિદ્ધાર્થ. એટલે આ પ્રકારની મુસીબત છે અમદાવાદીઓ સહન કરવી પડી રહી છે. જોકે હવે આ જે નિર્ણય કરવામાં આવ્યો છે ભૂપેન્દ્ર પટેલની સરકારે, તે માલધારી સમાજ કેવી રીતે લે છે અને તેનો સાચો ઉપયોગ અને આ પ્રકારના દ્રશ્યો હવે આગામી સમયમાં મળશે કે કેમ, તે અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે આ ઢોર જાય તો ક્યાં જાય, અને જો તેને ઢોરવાડા સુધી લઈ જવાની જે કોર્પોરેશન અથવા તો સરકાર પોતે ખર્ચ ઉઠાવવાની વાત કરે છે, તો માલધારી સમાજ આ નિર્ણયને કેવી રીતે જોવે છે તે પણ એક મહત્વનો વાત બની રહેશે, મહત્વનો પ્રશ્ન બની રહેશે સિદ્ધાર્થ. જી દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વડોદરા જઈએ. અંકિત અમારી સાથે જોડાયા છે. અંકિત, જે રીતે દીપિકા સાથે વાત કરી રહ્યા હતા, અમદાવાદમાં એવા કિસ્સા છે તો વડોદરામાં પણ આવ્યા છે, લોકોએ પોતાના જીવ ખોવા પડ્યા છે. વડોદરાની અંદર એવી કોઈ ઠોસ કાર્યવાહી, કારણ કે ખુદ એક હેડ કોન્સ્ટેબલ પણ રખડતી રંજાડનો શિકાર થઈ ચૂક્યા છે ભૂતકાળમાં. જે બિલકુલ સિદ્ધાર્થ, વડોદરાની વાત કરવા તો વડોદરાના છેલ્લા 2-3 મહિનાની અંદર જે લોકો ખૂબ જ લોકો ઇજાગ્રસ્ત થયા, એક યુવકે એની આંખ ગુમાવી તો બીજા ઇન્જર થયા, તો કોઈ એમનો જીવ પણ ગુમાવ્યો, તો ખુદ પોલીસ કર્મચારી પણ ઢોરની અડફેટે આવ્યા. અને બીજી વાત કરો તો વડોદરા જિલ્લામાં પણ રિક્ષાની અંદર એક બેસેલા જે માજી હતા તે પણ અમને મોતને ભેટ્યા છે. જોકે જે કોર્પોરેશનનું તંત્ર ઢોર પકડવાની કામગીરી કરે છે, જે આંકડો હમણાં ન્યૂઝ 18 પાસે છે કે 1 એપ્રિલથી અત્યાર સુધી લગભગ 6,000 લીટર ઢોરો જે છે તે કોર્પોરેશને પકડ્યા, પરંતુ ઢોરની અડફેટે આવવાના રખડતા ઢોરો રસ્તા પર હોવાના કિસ્સા હજુ પણ સામે આવી છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે જે ઢોર છે તે રાખી શકાશે ઢોરવાડામાં, પરંતુ શું ગેરંટી છે કે આ ઢોર જે છે તે રસ્તા પર નહીં પડે? કારણ કે ઢોરવાડાની અંદર ઢોર રાખવામાં આવે તો તેમનો નિભાવણી ખર્ચ પણ સરકાર આપવા 10 કરોડ રૂપિયા આપવા તૈયાર છે, પણ પાલિકા તંત્ર આ નિયમને કઈ રીતે લાગુ કરે છે, કઈ રીતે આનો જે કાયદો છે તે અમલમાં મૂકે છે તે જોવાનું રહ્યું. કારણ કે વડોદરા શહેરની અંદર જ્યારે પણ કોઈ ઘટના થાય ત્યારે સૌથી પહેલાં જે વડોદરાનું કોર્પોરેશનનું તંત્ર છે તે સૌથી પહેલાં ઢોરવાડા સીલ કરવા જાય છે, ના કે રખડતી જે ગાયો રસ્તા પર પડે તે પકડે છે, પરંતુ જે આસપાસના વિસ્તારના જે ઢોરવાડા તે સીલ કરે છે. ત્યાં ગૌપાલકોનો આક્ષેપ પણ એવો છે કે ઢોરવાડાની અંદર પડેલી ગાયો જે છે તે કોર્પોરેશન નથી લઈ જઈ શકતી, પરંતુ કોર્પોરેશન જે છે તે ઢોરવાડાની ગાયો ઉચકી જાય છે, છતાં પણ જે રોડ પર રખડતા ઢોરો છે તે યવાને એવા છે. સરકાર દ્વારા જે આ એલાન કરવામાં આવ્યું છે, જાહેરાત કરવામાં આવી છે, વડોદરાનું કોર્પોરેશન તંત્ર અને કેવી રીતે અમલમાં મૂકે છે તે જોવાનું રહ્યું છે સિદ્ધાર્થ. જી અંકિત, જે રીતે આપ વાત કરી રહ્યા છો, મયુર, અંકિત અને દીપિકાએ જે વાત કરી છે મહત્વનું, જે કે સરકાર તરફથી આ નિર્ણય તો કરવામાં આવ્યો છે, પરંતુ મહાનગરપાલિકા તેને કેવી રીતે સમન્વય સાથે લઈ જાય છે, અથવા તો ઢોરવાડમાં મૂકવાથી શું રસ્તા પર રખડતા ઢોર બંધ થઈ જશે, આ તમામ સવાલો પણ સરકારે જવાબ આપવો પડશે મયુર. જી બિલકુલ સિદ્ધાર્થ, તમને જણાવી દઉં કે સરકારે ઢોર નિયંત્રણ કાયદો એ લાવેલી હતી અને ત્યારબાદ માલધારી સમાજની અંદર ખૂબ વિરોધ જોવા મળેલો હતો અને આ કાયદો એ સ્થગિત કરવામાં આવેલો હતો. હવે જ્યારે મોટા શહેરોની વાત છે, નાના કસ્બાઓની વાત છે, તો આ શહેરી વિસ્તારની અંદર આ સમસ્યા દિવસે ને દિવસે એ વધતી જાય છે અને તેની અંદર ખાસ કરી અને માલધારી સમાજના લોકો છે, પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે સરકાર દ્વારા મધ્યમ માર્ગ એ નીકાળવામાં આવેલો છે, નાગરિકોને પણ પરેશાની ન થાય અને જે માલધારી સમાજ છે તેમને પણ કોઈ નુકસાન ન થાય, આ બંનેનો મધ્યમ માર્ગ એ સરકાર દ્વારા નીકાળવામાં આવેલો છે. ચોક્કસ રાજ્ય સરકારે નિર્ણય લીધેલો છે. તમામ જે 8-8 મહાનગરપાલિકા છે તેમના કમિશનરોને પણ સ્પષ્ટ રીતે હવે સૂચના આપી દેવામાં આવશે, નિયમો આપી દેવામાં આવશે, અને સાથે જ જે 56 નગરપાલિકાઓ છે તો તેમના જે ચીફ ઓફિસરો છે તેમને પણ સૂચના આપી દેવામાં આવશે. એટલે કે આગામી દિવસોની અંદર આ જે રાજ્ય સરકાર દ્વારા મધ્યમ માર્ગ નીકાળવામાં આવેલો છે તેની અંદર પશુપાલકને પણ નુકસાન નથી અને સાથે નાગરિકોને પણ નુકસાન નથી. નાગરિકો જે રસ્તા ઉપર નીકળી રહેલા છે અને આ પ્રકારે ઢોર વચ્ચે આવતા એક્સિડન્ટ સર્જાય છે, અકસ્માત સર્જાય છે અને નુકસાન થાય છે, તો તેનેથી મુક્તિ કઈ રીતે મેળવવી, તો આ મધ્યમ માર્ગ એ સરકારે નીકાળેલો છે અને તેનું ચુસ્તપણે પાલન એ વહીવટીતંત્ર કરશે. જી આભાર મયુર આપનો, દીપિકા આપનો અને અંકિત આપનો, આપ ત્રણે અમે જોડાયા અને જે માહિતી આપી તે બધા